બધા પ્રાઇવેટ પ્રોગ્રામ બી અટેન્ડ કર્યા છે ઘણા બધા. ઓકે. ડોક્ટર જીતેન્દ્ર અડિયાના, સ્નેહ દેસાઈના, પછી પરેશ ચૌહાણ પુત્ર, સંદીપ મહેશ્વરીના. ઓકે. અને અત્યારે છે ને હું આપણે જામનગર સાઈડમાં બધી જગ્યાએ સ્ટેડી સ્ટેટ અને કન્સ્ટ્રક્શનમાં ટ્રેનિંગ લઉં છું. એટલે ટ્રેનિંગમાં હાઉ ટુ ગેટ સક્સેસ ઇન લાઈફ, ઓકે, હાઉ ટુ બી હેપી ઇન લાઈફ, ઓકે, પછી યુઝ ઓફ કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, હોલિસ્ટિક મેનેજમેન્ટ, વર્ક લાઈફ બેલેન્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, એન્ગર મેનેજમેન્ટ, આ બધા સબ્જેક્ટ પર છે ને હું અત્યારે ટ્રેનિંગ આપું છું. એમાંથી અમુક અમુક ટોપિક છે ને 4-5 કે 7-8 મિનિટના, એ એમાંથી સબ્જેક્ટ સિલેક્ટ કરી અને લોકોની અવેરનેસ માટે હું ફેસબુકમાં અને વોટ્સએપમાં અપલોડ કરું છું. હું હસમુખ પધારિયા, મેનેજમેન્ટ ગુરુ, મોટિવેશનલ સ્પીકર. લાસ્ટ ટાઈમ આપણે જે અપલોડ કરી હતી ક્લિપ, એના બહુ જ સારા રિસ્પોન્સ ફેસબુકમાં ભાઈઓ અને બહેનો તરફથી મળ્યા હતા, અને લોકોનું સજેશન હતું કે આ વસ્તુ તમે ગુજરાતીમાં પણ કહો. તો આજે હું એમાં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીશ અને હું માનું છું કે તમને એ જરૂર ગમશે. હવે સૌથી પહેલાં ક્વેશ્ચન એ થાય છે કે આપણો પર્પઝ ઓફ લાઈફ શું છે. પર્પઝ ઓફ લાઈફ એટલે આપણે એવું માનીએ છીએ કે ફેમિલી હોય, ઘર હોય, બંગલા હોય, કાર હોય, એ આપણું પર્પઝ ઓફ લાઈફ છે. ના, પર્પઝ ઓફ લાઈફ એકચ્યુઅલી એ નથી. પર્પઝ ઓફ લાઈફ હેપીનેસ, સુખ, શાંતિ, પીસફુલ, એ એકચ્યુઅલી આપણું પર્પઝ ઓફ લાઈફ છે. હવે આ હેપ્પી રહેવા માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે અમુક જે ક્વોલિટી છે એ હોવી ઘણી જરૂરી છે. ધારો કે લીડરશીપ ક્વોલિટી, ઓનેસ્ટી, મદદ કરવી લોકોને, પછી આપણે ટાઈમ મેનેજમેન્ટ, ધેન પ્લાનિંગ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, આ બધું આવતું હોય છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં શું કરવું જોઈએ? જે તમને વાત કરું કે અગર આપણે લાઈફમાં સક્સેસ મેળવવું હોય ને તો 20% ટેકનિકલ નોલેજ હેલ્પ કરે છે અને 80% ઇમોશનલ ઇન્ટેલિજન્સ હેલ્પ કરે છે. તો આ 80% ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેવી રીતે ડેવલપ કરવાનું? એના માટે આપણે આપણું બિહેવિયર, કલ્ચર, એટીટ્યુડ, એ બહુ જ જરૂરી છે. લોકોને કેવી રીતે મોટિવેટ કરવા, એંગર કેવી રીતે મેનેજ કરવું, સ્ટ્રેસ કેવી રીતે મેનેજ કરવું અને ટેન્શન કેવી રીતે મેનેજ કરવું, એ આ બધું અગર પોઝિટિવ ઇમોશનલ અને નેગેટિવ ઇમોશનને કેવી રીતે કંટ્રોલ કરવા, આ અગર ખબર પડી જાય તો આપણે વી વિલ બી ધ હેપી ઇન લાઈફ. તો આ માટે હું આજે જે એક એક્ઝામ્પલ ડિસ્કસ કરવાનો છું એ છે કારનું. કાર એટલે કારમાં જે રીતે 4 વ્હીલ્સ હોય છે, એ 4 વ્હીલ્સ એટલે કે 4 વ્હીલ્સને આપણે સારી રીતે બેલેન્સ કરીએ, એમાં સફિશિયન્ટ હવા હોય, એ ટાયરમાં કોઈ જગ્યાએ પંચર ના હોય, જો આવું કંઈક હોય તો પછી એ વાઇબ્રેશન આવે અને એક્સિડન્ટ થવાના ચાન્સ હોય, પણ આ બધું વ્યવસ્થિત હોય તો એક્સિડન્ટ નહીં થાય. એવી રીતે આપણી લાઈફમાં પણ 4 ટાયર છે, 4 વસ્તુ છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ 1 by 1 આપણે ડિસ્કસ કરીશું. એમાં પહેલું છે આપણું હેલ્થ, સેકન્ડ છે આપણું પ્રોફેશનલ લાઈફ,
થર્ડ છે ફેમિલી લાઈફ અને ચોથું છે સોસાયટી અથવા સમાજ. તો પહેલેથી આપણે જઈએ તો આપણું હેલ્થ, એટલે હેલ્થને કેવી રીતે મેનેજ કરવાનું. આપણું હેલ્થ સારું હશે તો મેન્ટલ હેલ્થ સારું હશે, અને મેન્ટલ હેલ્થ સારું હશે તો આપણું હેલ્થ સારું હશે, એ વાઇસ વર્સા છે. તો હેલ્થને એટલે કે આપણી તંદુરસ્તીને સારી રીતે રાખવા માટે દરરોજ 40-50 મિનિટ આપણે કસરત કરવી જોઈએ. કસરત એટલે કોઈ પણ જાતની, તમે પ્રાણાયામ કરો, પછી યોગા કરો, વોકિંગ, જોગિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, સાયકલિંગ, કંઈ પણ કરી શકો. પણ આ બધી વસ્તુ છે ને આપણે જુસ્સામાં એકવાર તો સ્ટાર્ટ તો કરીએ છીએ, પણ પછી એ મેન્ટેન નથી રહેતું, એટલે કે એની કન્ટિન્યુટી નથી રહેતી. તો હેલ્થ માટે એ બહુ જરૂરી છે. હવે સેકન્ડ, જે આપણે પ્રોફેશનલ લાઈફની વાત કરી, જે સેકન્ડ ટાયર છે, એ પ્રોફેશનલ લાઈફમાં શું કે આપણે બિઝનેસ કરતા હોઈએ કે નોકરી કરતા હોઈએ, આ બિઝનેસ કે નોકરી આપણે ડેડિકેશન અને કમિટમેન્ટ સાથે કરવી છે, દિલથી કરવાની છે. એટલે ઘણા લોકો કહે છે કે વી હેવ ટુ લવ અવર જોબ ઓર લીવ ધ જોબ. આપણે જોબ સારો ના લાગે તો એવો જોબ કરવો જોઈએ કે જે આપણે સારો લાગે, એ બહુ જરૂરી છે. આપણે દિલથી કરવાનું છે. તો જે આ ઓર્ગેનાઇઝેશન અથવા સર્વિસને અગર આપણે બેલેન્સ કરીશું તો જ લાઈફમાં આપણે સક્સેસ મળશે અને સુખી રહીશું. અને જે હવે થર્ડ છે આપણે, દેટ ઇઝ ફેમિલી. તો ફેમિલી માટે આપણે ટાઈમ આપવાનો છે. આપણે ઘણી વાર શું કરતા હોઈએ છે કે ઘણો બધો ટાઈમ સર્વિસમાં આપીએ અને પછી ઘરે પણ જ્યારે આપણે 3-4 કલાક સ્પેન્ડ કરતા હોઈએ છીએ ત્યારે 2 કલાક ટીવીમાં, 1 કલાક મોબાઈલમાં, 1 કલાક લેપટોપમાં, એમાં જ ટાઈમ જતો હોય છે. એટલે કે આપણે ફેમિલી સાથે, આપણા બાળકો સાથે, પત્ની સાથે કે પેરેન્ટ્સ સાથે આપણે ટાઈમ નથી આપતા. અને એ ટાઈમ પણ ક્વોલિટી ટાઈમ હોવો બહુ જરૂરી છે. અચ્છા, ક્વોલિટી ટાઈમ એટલે કે માનો કે મારો એક ફ્રેન્ડે મને એકવાર વાત કરી કે મારી વાઈફ છે ને, ઘરે જ્યારે બી જઉં ને ત્યારે 30-40 મિનિટ પેરેન્ટ્સ વિશે, છોકરાઓ વિશે બળાપોટ કાઢતી હોય છે, એની જ વાત કર્યા કરે છે અને ગુસ્સો કરે છે. તો મેં કહ્યું કે તારી વાઈફ જ્યારે તારી સાથે વાત કરે છે ત્યારે તું શું કરે છે? તો કે હું એ વખતે ટીવી જોઉં છું. તો મેં સમજાવ્યું એવું નહીં, તું હવે ઘરે જા ત્યારે તારી પત્નીને સોફા પર બેસાડી એની આંખોમાં આંખો નાખી અને એને એકવાર શાંતિથી સાંભળ અને એને કહે હું તને શાંતિથી સાંભળું છું, તારે જે કહેવું એ મને કહે. જો તમે પછી એને મેં પૂછ્યું 2 દિવસ રહીને કે તારે શું થયું, તો કે મેં કહ્યું તે તમે કહ્યું એ પ્રમાણે મેં કર્યું અને મારી પત્ની તો ફક્ત 5 મિનિટમાં જ ઊભી થઈને કે તમારે શું ચા નાસ્તો જોઈએ છે કે ચા કોફી જોઈએ છે, મને જલ્દી કોણ કરી આપું છું. કહેવાનો મતલબ કે આપણે ફેમિલી મેમ્બર્સને શાંતિથી સાંભળીએ છીએ, એમને ક્વોલિટી ટાઈમ આપીએ છીએ તો દે વિલ બી વેરી હેપ્પી. એ તો તમને ખબર છે કે આપણે ધીરુભાઈની પણ વાત કરું તો ધીરુભાઈ પણ ગમે એટલું અગત્યનું કામ હોય તો પણ કોકિલાબેન એકવાર કહેતા કે આજે ઘરે આપણે પૂજા છે તો બધી એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી અને એ પૂજા માટે રોકાઈ જતા હતા. કહેવાનો મતલબ કે એ ફેમિલીને બેલેન્સ કરતા હતા. તો આ આપણા જે 4 ટાયર છે એમાં એક પણ ઇમ્બેલેન્સ થશે અથવા હવા ઓછી થઈ જશે કે ફ્લેટ થઈ જશે તો વી વિલ નોટ બી હેપી, વી વિલ નોટ ગેટ સક્સેસ ઇન લાઈફ, એ હંમેશા યાદ રાખવાનું છે. અને ચોથું આપણું જે વ્હીલ છે, ટાયર છે, એ છે સોસાયટી અથવા સમાજ. તો આપણે ભારત ભૂમિમાં આપણે જન્મ લીધો છે પણ આપણી બી એક ફરજ છે કે લોકો માટે, બીજા માટે કાંઈક ને કાંઈક કરવું, અને આપણે કરતા બી હોઈએ છીએ. જે ગરીબ છે, જેને 2 ટંકનું ખાવાનું નથી મળતું કે જેના બાળકો ભણી નથી શકતા, એના માટે આપણે કંઈક કરવું જોઈએ. આપણા જે ઇન્કમ છે એમાંથી ઇન્કમનો થોડો પોર્શન એ લોકોને આપવો જોઈએ. અને બધા કહે છે, તમને ખબર બી હશે કે અગર આપણે ગરીબને 100 રૂપિયા આપીએ તો ભગવાન આપણે એના 10 ગણા કરીને આપે છે. તો મારો આજનો વિષય મેસેજ એ જ હતો કે તમારા લાઈફમાં આ 4 ટાયરને, વ્હીલને બેલેન્સ કરો. અગર તમે ખરેખર સુખી થવા માંગો છો, લાઈફમાં સક્સેસ મેળવવા માંગો છો, તો થેન્ક યુ વેરી મચ.
Have a nice day. Goodbye. Bye-bye. Thanks.